નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. અલંગમાં મેરીટાઈમ બોર્ડ દ્વારા લાખો રૂપિયામાં બનાવવામાં આવેલી મજૂરોની કોલોનીની દુર્દશા ગંભીર બની. અલંગમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી મજૂરોની કોલોનીની દુર્દશા ગંભીર બની. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે લાખો રૂપિયાના ખર્ચે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મજૂરોને રહેવા માટે મોટી કોલોની બનાવી છે, પરંતુ મજૂરોને કોઈ કારણોસર સોંપવામાં આવી નથી. એક્સેલન્ટ મંડળ દ્વારા અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆત કરાઈ હતી, તેમજ મજૂરોની કોલોનીને મજૂરો રહેવા મોકલો એ માટે મજૂરો માટેનું મહાસંમેલન અલંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવેલ, જેમાં વડગામના ધારાસભ્ય અને અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘના પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી અને અન્ય આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી. હજુ મજૂરો રહેવા નથી ગયા ત્યાં જ કોલોની ચારે બાજુથી તૂટવા લાગી છે, અને હાલમાં પણ સિક્યુરિટીના નામે, સફાઈના નામે, મેન્ટેનના નામે, વીજળીના બિલો, પાણીના બિલો, રોડના કામો માટે પણ આ કોલોનીમાં કોઈ રહેતું ન હોવા છતાં લાખો રૂપિયાના બિલો દર મહિને ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ છે, જેમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. સમ્રાટ સમાચાર, તળાજા.